ભાવનગરની વાત કરીએ તો ભાવનગરના ઘોઘા જકાતનાકા વિસ્તારમાં ઘાતક હથિયારો વડે પિતા પુત્રને માર મારતા ઇજાઓ પહોંચી હતી. જી હા, ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી મારામારીના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે ભાવનગર શહેરના ઘોઘા જકાતનાકા ધાવડીમાં મંદિરવાળા જે ખાંચામાં રહેતા હરેશભાઈ ધનજીભાઈ બારૈયાને જૂની અદાવતને લઈને ચાર જેટલા વ્યક્તિઓ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને માર મારવામાં આવ્યો હતો. અને આ અંતર્ગત આ અંગે તેમના પરિવારે એવું જણાવ્યું હતું કે રાહુલભાઈ ચાવડા, ગોપાલભાઈ ચાવડા, કે અને ભરતભાઈ ચાવડા સહિતના શખ્સોએ ઘાતક હથિયાર વડે માર મારતા હરેશભાઈ અને તેમના પિતા ધનજીભાઈ બારૈયાને ઈજા પહોંચી છે. ગંભીર રીતે તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. તેઓને સારવાર અર્થે સરડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે હરેશભાઈ બારૈયાની હાલત ખૂબ જ ગંભીર હોવાથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. અને આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આપણે મારા છોકરા ને મને, મારું નામ ધનજીભાઈ, હરેશભાઈ બહાર ગયા હતા બધા, અને આજે અમે ઘરે ભોઈ ગયા છીએ. ત્યાં બધા આવ્યા જગાતેથી અમને જોઈ ગયા છે, અમને કઈ ખબર નથી. અને આજે અમે ઘરે ભોઈ ગયા, 10 મિનિટ થઈ ત્યાં 10-12 જણા આવ્યા, અને મારા ઘરવાળાને આવીને સીધા પેમ અને દાંતડાનો સીધો માથે જ મારી દીધો, અને મારા ઘરવાળા પડી ગયા. અને પછી અમે એને મરચું ઉડાડ્યું, એક અમારા ઘરવાળા ને મારા સસરા ને ધનજીભાઈ અર્જુનભાઈ બારૈયા અને હરેશભાઈ બારે, હા ધનજીભાઈ, રાહુલ ચાવડો અને કેકે અને ગોપાલ ચાવડા, ભરત ચાવડા. અત્યારે તો 10-12 જણા હતા, બીજા અજાણા હશે ભાઈ, એના અમને નામ નથી આવડતા. હા, કરવાની છે.